નમસ્કાર, મેં મનોજ ચૌહાણ, વેરાવળ નગરપાલિકા કચેરી ખાતે વાલ્મીકિ સમાજના આગેવાનો અહીંયા પહોંચ્યા છે ચીફ ઓફિસર શ્રીને રજૂઆત કરવા માટે. જાણીએ આપણે શું રજૂઆત છે, સંપૂર્ણ વિગત બાબતે. સૌ પ્રથમ આપણે સમાજના આગેવાન સાથે ચર્ચા કરશું. શું છે સંપૂર્ણ વિગત? આપણું નામ અને પરિચય. ઈશ્વરભાઈ શામજીભાઈ સોલંકી, વેરાવળ વાલ્મીકિ સમાજ પંચ પ્રમુખ. જી, આપની શું રજૂઆત હતી અહીંયા આપ મળવા આવ્યા છો, મુલાકાત માટે આવ્યા છો અધિકારી શ્રીને? મુલાકાત માટે ચીફ ઓફિસર સાહેબને, સફાઈ કામદારના પગાર માટે આવ્યા છે. તો સાહેબને રજૂઆત કરી છે પગાર માટેની, જે 26 તારીખ થઈ જાય છે એના માટે વહેલો પગાર કરવા માટે સાહેબને રજૂઆત કરી છે. સાહેબે કીધું છે કે 48 કલાકની અંદરમાં પગાર કરી આપશે. ધન્યવાદ. અહીંયા ભરતભાઈ સોલંકી પણ જોડાઈ ગયા છે, જે ઉપપ્રમુખ છે વાલ્મીકિ સમાજના. એમના તરફથી શું પ્રતિક્રિયા છે? બસ વારંવાર આ જ રજૂઆત કરવા આવતો હતી. નગરપાલિકાના બધા કર્મચારીઓ વિશેની વાત કરીશ. નગરપાલિકાના તમામ કર્મચારીઓ ને અનુલક્ષીને જે ગ્રાન્ટ મળે છે એ 75 લાખ 76 લાખ જેટલી રકમ નગરપાલિકાને ઉપલબ્ધ થતી હોય છે. પણ આ નગરપાલિકામાં પગાર ખર્ચ વધીને 1,50,00,000 જેવો છે. એટલે બાકીના 70 થી 75 લાખ નગરપાલિકાએ 100 ભંડોળેથી રકમ જોડી અને પગાર માટે રકમ ઉપલબ્ધ કરાવવાની હોય છે. 100 ભંડોળની પર પગાર સિવાયના અનેક ખર્ચ, લાઇટનું બિલ હોય છે જે 40-50 લાખ રૂપિયા આપણે આપીએ, ડીઝલ ખર્ચ અને એના મેન્ટેનન્સનો તમામ ખર્ચ, સેનિટેશન છે, વોટરવર્ક્સ, રોડ લાઇટ અને બીજા તમામ ખાતાઓનો મેન્ટેનન્સ વગેરે હોય છે. પરિણામે નાણાકીય વ્યવસ્થાપનમાં સ્વાભાવિક રીતે વર્ષની શરૂઆતના મહિનાઓ જ્યારે કરવેરાની આવક ઓછી હોય ત્યારે સમસ્યા રહેતી હોય છે. પણ અમે દર મહિનાની માફક આ મહિને પણ એ રકમ મેનેજ કરી અને પગાર ચૂકવી આપશું. જી સાહેબ, આપણે જે રીતે આપની સાથે વાતચીત થઈ હતી મારી અને આપણે કીધું 48 કલાકમાં જેટલા પણ કામદારો છે, રોજમદાર અને ટાઈમિંગ કર્મચારી, કોન્ટ્રાક્ટર બધાને પગાર ચૂકવી દેવામાં આવશે 48 કલાકમાં, આપણે જે સમય આપ્યો છે એ બાબતે આપણે વાત કરીએ, એના ઉપર જ જાય આપણે. કલાકની એમ 2 દિવસની વાત કહી હોય, કલાક સિલાઈનો કે ખર્ચો આવતો હોય તો એ પણ ક્યાંક ક્યાંક મળવા પાત્ર થતો ના હોય વહેલી તકે, તો એ બધું ક્યારે એમને વહેલી તકે પહોંચાડવામાં આવશે કામદારોને? કારણ કે એમના પણ સુરક્ષાનો પ્રશ્ન છે, ખાસ કરીને જે ગ્લોવ્સ આવે છે હાથના, કારણ કે કામદારો જે કઈ રીતે સ્થળ ઉપર કામ કરતા હોય તો ઘણી બધી તકલીફ સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. ખૂબ લાંબા સમય પછી તાજેતરમાં જ અમે માત્ર કાયમી નહીં પણ તમામ પ્રકારના કર્મચારીઓને ગણવેશમાં 2 જોડીનું વિતરણ કર્યું છે. એક ઓલરેડી વિતરણ થઈ ચૂક્યું છે, એ સિલાઈ માટેની રકમ પણ જે તે કર્મચારીના ખાતામાં જમા થઈ ગઈ છે. અને આશરે કેટલી રકમ જમા થાય છે કર્મચારીના ખાતામાં? જે સરકારશ્રીનો એની અંદર પરિપત્ર છે એ પ્રમાણે અમે રકમ જમા થાય છે, ઓલરેડી જમા કરી દીધેલી છે. બરાબર. વિશે શું કહેવા માંગો છો? કારણ કે આ લોકોનો વારંવાર પ્રશ્ન એક જ હોય, 2-3 મહિના આ લોકો રજૂઆત ફક્ત ને ફક્ત પગારને લઈને કરવામાં આવતો હોય, ક્યાંક 1.5 મહિનો થઈ જાય, 2 મહિના થઈ જાય. સાહેબ, આવી પરિસ્થિતિ કેમ વારંવાર સર્જાય? આપણે અગાઉ પણ જણાવ્યું કે પગાર માટેની ગ્રાન્ટ 75 લાખ રૂપિયા છે, પગારનો ખર્ચ 1.5 કરોડ રૂપિયા છે, બાકીના બધી રકમ નગરપાલિકાએ 100 ભંડોળેથી એટલે કે કરવેરાની આવકમાંથી જોડવાની થતી હોય છે, ઉમેરવાની થતી હોય છે. શરૂઆતના મહિનાઓમાં કરવેરાની આવક સ્વાભાવિક ઓછી હોય, પરિણામે આ સમસ્યા રહેતી હોય છે. પણ કરવેરાની આવક વધતા પાછી એ સમસ્યાનો અમે ઉકેલ લાવી દઈએ છીએ. આમ છતાં આજની તારીખમાં ગત મહિનાને બાદ કરતાં એક પણ પગાર આ નગરપાલિકામાં પેન્ડિંગ નથી, બાકી નથી. હવે અંતિમ વાત પર જશું કે જે રીતે સાહેબે વાત કરી છે કે 48 કલાકમાં એટલે કે 2 દિવસમાં તમે પગાર બધા કર્મચારીઓને ચૂકવી દેશો, એ બાબતે અંતિમ વાત સાહેબ આપ વિશ્વાસ સાથે કહેવા માંગુ છું, જેથી કરી આ વિડીયો જે પહોંચશે માનીશ લાઈવ ટીવીના માધ્યમથી
તો લાખો સફાઈ કર્મચારી સુધી પહોંચશે અને ખરેખર તમારી પ્રશંસા કરશે બધા લોકો કે ખરેખર દરેક તાલુકા જિલ્લાઓમાં આવા અધિકારી હોવા જોઈએ ચીફ ઓફિસર કે જે ગણતરીની કલાકોમાં જ પગાર ચૂકવવાની માયાધારી આપે છે. એમાં માયાધારીનો પ્રશ્ન નથી, એમાં અમારી નગરપાલિકાની ફરજ જ છે કે કર્મચારીને પગાર ચૂકવી આપવો જોઈએ. અને મેં આપને અગાઉ જણાવ્યું તેમ ગ્રાન્ટની અથવા નાણાકીય બાબતની સમસ્યા હોવા છતાં અત્યાર સુધી ગત મહિનાને બાદ કરતાં એક પણ પગાર બાકી નથી. સાથે સાથે જે કર્મચારી નિવૃત્ત થઈ ગયા છે એના તમામ ગ્રેજ્યુએટી વગેરે પણ આજની તારીખની બાકી નથી, તમામને ચૂકવણી થઈ ગઈ છે. એટલે એ બાબત એના કરતાં આપણે નાણાકીય શિસ્તની દ્રષ્ટિએ જોઈએ વધારે ઉચિત છે. અને કર્મચારીઓને પણ બિલકુલ જ્ઞાત છે કે અમે એક મહિનાની વાત કરતાં એક પણ પગાર અત્યારે બાકી નથી અને આ રકમ પણ અમે તાત્કાલિક ચૂકવી આપશું. જી ચીફ અધિકારી સાહેબ સાથે વાતચીત થઈ ગઈ છે. 41 કલાકમાં તમામ કર્મચારીઓનો પગાર વહેલી તકે પુરવાર કરવામાં આવશે અને જે કંઈ પણ એમના જે અધિકારમાં જે આવે છે મહિકમ ખાતામાં જે આ નંબર મુજબ જે જગ્યા ભરે છે આવનારા સમયમાં 30 જેટલી સંખ્યા એમણે જાહેર કરી દીધી છે. આપ વહેલી તકે જોડાતા રહેજો. મનોજ ચૌહાણ ફેસબુક કાર્યના માધ્યમથી પણ લાઈવમાં આપણે મળશે. અને સાહેબ શું કહેવા માંગે છે આ બાબતે? એક અંતિમ વાત જે રીતે આગેવાનને કીધું છે કે આના અંદર તમે જે રીતે અમારા રજૂઆત કરી છે મુખ્યમાં કે જીઆર નંબર મુજબ 30 લોકોને અમે લઈ શકીએ એટલો અમારામાં એટલો હક અધિકાર છે અમારામાં, તો આ બાબતે સંક્ષેપમાં જણાવી. કોઈ પણ કર્મચારીને કાયમી ધોરણે નિયુક્તિ આપવી એ રાજ્ય સરકારની અથવા તો કન્સર્ન અમારા વિભાગની પૂર્વ મંજૂરી આવશ્યક હોય છે. એ સિવાય નગરપાલિકા પોતાની રીતે કાયમી કર્મચારી તરીકે ભરતી કરી શકે નહીં. તો જે કંઈ મંજૂરી આપણે મળવાપાત્ર છે મળી રહી છે એ અનુસાર અમે ભરતી પ્રક્રિયા હાથ ધરી અને જે અમારા જ કર્મચારીઓમાંથી જેમનો સિનિયોરિટી પ્રમાણે થશે એને અમે ચોક્કસ ભરતી કરશું. નિયુક્તિ આપવી એ રાજ્ય સરકારની અથવા તો કન્સર્ન અમારા વિભાગની પૂર્વ મંજૂરી આવશ્યક હોય છે. એ સિવાય નગરપાલિકા પોતાની રીતે કાયમી કર્મચારી તરીકે ભરતી કરી શકે નહીં. તો જે કંઈ મંજૂરી આપણે મળવાપાત્ર છે મળી રહી છે એ અનુસાર અમે ભરતી પ્રક્રિયા હાથ ધરી અને જે અમારા જ કર્મચારીઓમાંથી જેમનો સિનિયોરિટી પ્રમાણે થશે એને અમે ચોક્કસ ભરતી કરશું. આપને જે કંઈ કીધું છે અત્યારે હમણાં જે વાતચીત કરી એમાં એવું પણ ઉપસ્થિત હતો કે આપણે જે કીધું છે કે જેટલી જગ્યા ખાલી છે અને જેટલી અમે ભરી શકીએ નગરપાલિકાના અંદરમાં જેમ કે 30 જેટલી સંખ્યા એ અમે લઈ શકીએ, બાકીની સંખ્યા મેળવવા માટે મંજૂરી જોઈએ સરકારમાંથી, તો આપણે 30 સંખ્યાની વાત કરીએ એના ઉપર જ જાય અત્યારે. તો એ બાબતે જે તમારું પોતાનું નિવેદન છે એમાં શું કહેશો આપણે? છેલ્લે 2 વર્ષ અગાઉ અહીંયા આપણે ભરતી પ્રક્રિયા ત્યારે ભરતી કર્યા પછી લગભગ 16 જેટલી જગ્યાઓ બાકી હતી. 2 વર્ષના ગાળામાં અમુક કર્મચારીઓ નિવૃત્ત પણ થયા છે એટલે આ ખાલી જગ્યાઓ વધી રહી છે, વધવાનો પૂરો સંભવ છે. જે ખાલી જગ્યાઓ છે એની 50% મર્યાદામાં નગરપાલિકા એમાં ભરતી કરી શકે છે એવો નિયમ છે અને એને આધીન રહીને ફરીથી આપણે આ વર્ષમાં ભરતી પ્રક્રિયા હાથ ધરીશું. ખૂબ ધન્યવાદ ખરેખર વેરાવળ સોમનાથ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ દ્વારા જે કંઈ પણ માયાધારી આપી છે અને વિશ્વાસ અપાયો છે બદલ ખૂબ ખૂબ અભિનંદન. અને ગુજરાતભરના તમામ સફાઈ કર્મચારી સુધી આ મેસેજ પહોંચે કે તમારા પણ તાલુકાના નગરપાલિકામાં રજૂઆત કરી શકો છો, ત્યાં ક્યાંય પણ કઈ 50% જેટલી ભરતી થતી હોય તો એ પણ તમને એમાં 100% કામ તમારું કરી આપશે. તો કેમેરામેન પ્રતાપ ચૌહાણ, સવાલતા મનોજ ચૌહાણ, ગીર સોમનાથ.